મિત્રો, આજે આપણે કોઈ જ્ઞાનની વાત નથી કરવી. આજે માત્ર આપણે પેટ પકડીને હસવું છે. અત્યારે આપણને ખબર છે કે સમાજની અંદર છોકરીઓની અછત છે. આંકડા એવું કહે છે કે 1000 માણસોએ 68 છોકરાઓને છોકરીઓ નથી મળતી. એટલે એ 68 જણા આખી જિંદગી જય બજરંગ બની. કાં તો એમને એક હાથમાં કમંડર ને ચીપીઓ લઈ અને પાવાગઢના જંગલમાં જઈને ધૂણી દખાઈ દેવી પડે, ભિક્ષાન દેવી મૈયા, રાજા ભરતરી કે રાજા ગોપીચંદ બની જવું પડે. આ પરિસ્થિતિ અત્યારે છે. એવા અમારા ગામના એક ભૂરાભાઈ, 40 વર્ષ થયો, પણ 40 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી એમનું કોઈ જગ્યાએ ઠેકોનું ના પડ્યું. લાઈન ક્લિયર કરવા જાય અને લાઈન તૂટી જાય, સિગ્નલ એમાં 40 વર્ષ થઈ ગયો. ઘરમાં ભૂરાભાઈ ને એમની ડોશી બે જરે, બે ચાર ભેંસો રાખેલી, ભેંસોનું કોઢિયું ઘાસ નાખે, એના દૂધ પર એમનું ગુજરાન ચાલે, અને બાજુમાં ભૂરાભાઈ એમની ખાટલી નોખીને હુઈ રહે. આ એમની રોજની જીવનચર્યા. એમાં એવું થયું એક દિવસ કે ભૂરાભાઈ બધા લગ્ન જાય, એકે લગ્ન ના છોડે, કઈ લગ્નમાં જઈએ અને કઈ હોધો બેહી જાય, એવો બેહી જાય, રાગ આવી જાય આપો. એમો ને મો ભાઈ, પછી એક દિવસ ભૂરાભાઈ રાત્રે બરાબર ઊંઘતા હતા અને રાતે 12 વાગે ભૂરાભાઈ સપનું આવ્યું. અને સપનું આવ્યું કેવું, સપનાની અંદર ભૂરાભાઈને એવું ફર્સ્ટ ક્લાસ સપનું આવ્યું કે સપનામાં ભૂરાભાઈનું ગોઠવાઈ ગયું, સામેથી માગું આવ્યું, સારી ઐશ્વર્યા રાય જેવી છોકરી મળી ગઈ, ઐશ્વર્યા રાય જેવી છોકરી મળી ગઈ, એ તો ખુશ થઈ ગયા અને વાહ, ઘડિયો લગ્ન લેવાયો. આ બધું સપનામાં ઘડિયો લગ્ન લેવાયો, વરઘોડો અરઘોડો ફરી ગયો, આખું ગામ જમાડ્યું, અને જમાડીને પછી એ તો જોન લઈન ગયા, મારુતિની અંદર જોન લઈન ગયા, 4 બંગડીવાળી ગાડી, એમાં જોન લઈને ગયા. જોન બધી વિધિ પતાવી, 4 ફેરા ફરી, કન્યા વિદાયનો પ્રસંગ પત્યો અને પછી ઘેર આવ્યા. કન્યા વિદાયનો પ્રસંગ પત્યો પછી ઘેર આવે, ઘેર આવે એટલે આપણને ખબર છે કે પતિ અને પત્નીને પેલો બહોમન ગણપતિ આગળ બેહાડે, ગણપતિ આગળ બેહાડી અને થારીની મેં પોણી મેલે, પોણીમાં 2-4 સિક્કા નોખે અને પછી રમત રમાડે, એમાં પેલી ફેરવે અને એમાં સિક્કા પકડી પાડવાના, એમાં જો પત્ની વધારે પકડી પાડે તો ઘરમાં પત્નીનું ચાલે એવું બહોમન કહે, અને જો પતિ વધારે પકડી પાડે તો ઘરમાં પતિનું ચાલે આવું બહોમન કહે. એટલે એ રમત રમાડે, રમત રમાડીને પૂરી થઈ ગઈ, હોજ પડી, બધાએ જમી લીધું, જમી લીધા પછી રાતે 9 વાગ્યા, 10 વાગ્યા, બધાએ સુખ દુઃખની વાતો કરી, લગ્નની વાતો કરી, અને પછી બધા પોતપોતાની રૂમમાં જઈને સૂઈ ગયા. તે અમાર ભૂરાભાઈ હોવ, એમના એમની રૂમ જે હતી શણગારેલી રૂમ હતી, ફૂલોથી સજાયેલી સૈયા હતી, અને એની અંદર ભૂરાભાઈ અને એમના ઐશ્વર્યા રાય જેવા પત્ની એ બંને જઈને સૂઈ ગયા. આ બધું સપનામાં, રિયલમાં નહીં, સપનાની વાત છે. ભૂરાભાઈ હોઈ ગયા, પછી ભૂરાભાઈ કવિનું હૃદય, એટલે ભૂરાભાઈ તો સપનાની અંદર ભૂરાભાઈ બેઠા, પત્ની બરાબર ઘૂંઘટ ઓઢેલો હતો. હવે એમાં તો એવું હોય કે ભાઈ પત્ની મોઢું જોવાના કંઈક ગિફ્ટ માગે, પૈસા માગે, કોઈ વેટી આલે, કોઈ ચેન આલે, એટલે મોઢું જોવાનું. હવે રિવાજ નથી રહ્યો, પહેલાં આવો રિવાજ હતો, એટલે મોઢું ખોલે ત્યારે પેલો ગિફ્ટ આપે. એટલે આ પરિસ્થિતિની અંદર પેલા તો ભાઈ કવિ હૃદય, એટલે એને તો જ્યારે મોઢું ખોલ્યું એ તો ખુશ થઈ ગયો, ઓહો મને તો ઐશ્વર્યા રાય જેવી પત્ની મળી છે, એના આનંદનો પાર ના રહ્યો અને એટલા બધા આમ ભાવ વિભોર થઈ ગયા. એટલે ભૂરાભાઈ ધીમે રહી કવિ હૃદય એટલે વર્ણન ચાલુ કર્યું, વાહ શું તારી આ ચંદ્રનો જે પેલો પૂનમનો અરે બીજનો ચંદ્રમાં હોય એવી તારી આંખો, શું તારા પગ કે છે હરણીના જેવા પગ હોય
એવા તારા આટલા સુંદર પગ ગુલાબની આમ સવારે ઝાકળ પડે અને ગુલાબનો મોગરો કેવો ખીલે અને કેવી કળીઓ ખીલે એવા તારા ખીલેલા હોઠ, આ પૂનમના ચંદ્રમાં જેવા તારા રાતા રાતા ગાલ, આ તારો જે માથા ઉપર જે ચોટલો છે, ઓહો વાસુકી નાગ જેવો આટલો મોટો ચોટલો, અને આમ ચોટલા પર હાથ ફેરવે ત્યાં તો ભૂરાભાઈ જે સુઈ રહેલા ખાટલામાં બાજુમાં ભૂરી ભેષ હતી. એટલે ભૂરાભાઈ લાગ્યું કે વાહ, શું તારો વાસુકી નાગ જેવો ચોટલો, એમ કરીને પેલી ભૂરી ભેંસ નો પૂછડું દબાયું અને ભૂરી ભેંસ એકદમ ઊભી થઈ ગઈ. ભાઈ આખા દાડાનો રજકો ખાધેલો, હુડિયું ખાધેલું ભૂરી ભેંસે, તે ભૂરી ભેંસના બે કોક ખુલ્લા થઈ ગયા અને બુડા તઈ તો ગંગા જળ મેરે નહીં ના સાવન ભાગો ફિર ભી મેરા મન પ્યાસા, તો ગંગા જમનાર સરસ્વતી તઈને માજા મેલી અને ઉપરથી આવ્યું ભાઈ સેન્ટ ચમેલી મોગરો અને બધું સેન્ટ અને સીધું ભૂરાભાઈના મોઢાની ઉપર. એટલે ભૂરાભાઈ મોઢામાં આવ્યું એટલે ભૂરાભાઈ જોયું, ઓહો તે ભૂરાભાઈ ધીમે રહીને ઉગમો સપનામાં સપનામાં બોલ્યા કે ઓહો તારે ઉલટી કરવી હતી, કહેવાય નહીં કે તને બહાર લઈ જાય. ભાઈ આમ બબડતો હતો તા ઘરમાંથી પેલી ડોશી કે આ શું બબડે છે, ભૂરીઓ કે છે તા તો ભૂરીઓ બોલે મનમાં ઉગમાં ઉગમાં બોલે કે તારે ઉલટી કરવી હતી તો તારે કેવું જોઈએ ને કે હું તને બહાર. પેલી એ તો ડોશી એ બાઈનું ખલ્યું, ઓ રાજ્યા વાહ આ શું બોલો કે શું બબડો છે કે, તો ભૂરા ભાઈ જાગી ગયા તા તો મોડાની સેન્ટ ચમેલી મોગરો બધું બેહી ગયેલું ઓજરીને જતું રહેલું છે. ઓ રાજ્યા તું નહીં પઈ ગયો, તું મોઢો છું તું કુવારો છું, આ ભેંસે તારું સી દશા કરી જોજે. અને ભાઈ ભૂરાભાઈ ઊંઘમાંથી ઉઠ્યા અને સપનામાંથી જાગ્યા અને ભૂરાભાઈ મોઢા ને મોઢા રહ્યા. એટલે તમારા સપનામાં પરણવું ના પડે માટે ભણજો, સારી નોકરી મેં મળશે, સેટિંગ થશે તો સેટ થશે.